फ्रेंड्स, तमारो स्वागत छे મારા કિચન માં। આજે આપણે બનાવીશું માર્કેટ જેવો મેયોનીઝ ઘરે માત્ર 1 મિનિટ માં। આ મેયોનીઝ આપણે ઈંડા વગર બનાવીશું અને સાથે ફ્લેવર વાળો મેયોનીઝ કેવી રીતે બનાવો એ પણ હું તમને કહીશ। એકવાર બનાવી તમે 1 વીક સુધી રેફ્રિજરેટર માં આ મેયોનીઝ ને સ્ટોર કરી શકો છો। તો ચાલો બનાવીએ। તો એના માટે મેં અહીંયા ડીસાનો નું એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ લીધું છે। તો 1 કપ આપણે મેજર કરીને લેશું। तो तेल ने लेता पहला मैं फ्रोजन में 10 मिनिट जेवु मुक्यो हतु, तो बरफना खाना में मुकी देवानु। अने अर्धो कप चिल्ड दूध तो ए पण फ्रोजन में 5-1 मिनिट मुकी देवानु। एकदम ठंडू बे होवु जरूरी छे। हवे आपणे ऑलिव ऑइल 1 कप अने अर्धो कप दूध, तो आ माप छे मेयोनीज बनावानु। तो तमारे जो मेयोनीज थोड़ो पातळो राखो होय तो तमे दूध 2-3 चमची वधारे लई शको छो। तो आ रीते बेने मिक्स करीशु। साथे एमा 1 टीस्पून थी थोड़ू उपर मीठू के पछी स्वाद प्रमाणे अने 3-4 टीस्पून खांड, 1 टेबलस्पून लींबूनो रस। तो मीठू खांड अने लींबु छे ए कयु तमे तेल लो ए परथी तमे नाखवानू स्वाद प्रमाणे। अहींया मैं ऑलिव ऑइल लीधु छे तो ए थोड़ू स्ट्रॉंग छे। तमे कोई पण वेजिटेबल तेल लई शको छो मेयोनीज बनावा माटे। तो आपणे आ रीते मिक्सर में एने नाखी फेरवीशुं। 1 मिनिट थी पण ओछा टाइम में थीक मेयोनीज आपणो थई जशे। तो मैं अहींया अगारोनुं न्यूट्री ब्लेंडर वापर्युं छे अने तमे जोई शको छो 1 मिनिट करता पण ओछा टाइम में मेयोनीज तैयार थई गयो छे आ रीते। तो ऑलिव ऑइलना लीधे थईने कलर थोड़ो आवो छे, पण तमे जो बीजुं कोई वेजिटेबल तेल लेशो तो एकदम व्हाइट मेयोनीज बनशे, પણ એકદમ હેલ્ધી બનશે જો તમે ઓલિવ ઓઇલ વાપરશો તો। મેયોનીઝને આપણે સર્વિંગ બાઉલમાં કાઢીશું અને તમે એને રેફ્રિજરેટરમાં કોઈ પણ કાચની બોટલમાં ભરી 1 વીક સુધી સાચવી શકો છો। અને જો હવે તમારે ફ્લેવરવાળો મેયોનીઝ બનાવવો હોય તો તમારે હું થોડું ચીલી તો 1 લીલું મરચું, તો મેયોનીઝ બહુ તીખા તો નથી આવતા, પણ તમારે જો તીખું બનાવવું હોય તો 2 લીલા મરચા લેવાના અને થોડા આપણે લીલા ધાણા લેશું। તો બેને આપણે થોડા કાપી લેશું આ રીતે, મરચાના પણ હું ટુકડા કરી લઈશ। તો મેં ટુકડા કરી લીધા છે અને હવે જે આપણે મેયોનીઝ બનાવ્યો છે એને ફ્લેવરવાળો જો પ્લેન તમારે નો જોતો હોય તો આ રીતે લીલું મરચું, થોડા ધાણા, ધાણા અને મરચા પ્રમાણે થોડું મીઠું, ગળપણ પણ જો તમારે નાખવું હોય તો નાખવાનું, અને જે બનાવેલો મેયોનીઝ છે પ્લેન એ નાખી દેશું। મેં 1/4 કપ જેટલા લીલા ધાણા લીધા છે। તમારે વધારે ડાર્ક કલર જોવે તો તમારે લીલા ધાણા વધારે લેવાના, તો લાઇટ ગ્રીન કલર જેવો આપણો મેયોનીઝ બનશે। તો આ રીતે મિક્સરને ફેરવી લઈશું 1/2 મિનિટ જેવું। ધાણા અને મરચામાંથી થોડું પાણી નીકળે એટલે મેયોનીઝ આપણો થોડો ઢીલો થશે। આ મેયોનીઝ બને એટલે થોડો ટેસ્ટ કરી લેવાનો અને તમારે સ્વાદ એડજસ્ટ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો મેયોનીઝ તૈયાર છે। કોઈ પણ તમે રેપ બનાવો એમાં, કોઈ પણ સેન્ડવિચીસમાં આ તમે સ્પ્રેડ તરીકે વાપરી શકો છો। માત્ર 1 મિનિટમાં બજાર કરતાં પણ સસ્તો અને ટેસ્ટી એવો આપણો મેયોનીઝ તૈયાર થઈ ગયો છે। જો તમે ઘરે ક્યારેય મેયોનીઝ ન બનાવ્યો હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો ઘરે એકવાર મેયોનીઝ ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।